હા સારા ભારત દેશમાં પંદર સત્તર પ્રાંત સર્વથી પ્રાંતોળ છે અમારી ગુણવંતી ગુજરાત આપણા દેશનો વિકાસ કેવો થયો જબરજસ્ત હા એવી જમાવટ છે ત્રણ વર્ષ જવા દો તાંગતરા વિદેશ નહીં જવું પડે અહીંયા તાંગત્રામાં પૂરિયા રિક્ષા હલાવતા હોય છે ફાઈવ રૂપી સંસ્કારધામ ધામ આપણે કહેવા થ્રી કે ના ન કારણ કે પુરિયા નું એ મેળ ન પડે આખા વર્લ્ડમાં આપણા ગુજરાતી જોવા મળે હા અને એક ગુજરાતી હોય ને ન્યાય આખું ગુજરાત ખડું કરીને ઊભો હોય એ આપણો ગુજરાતી હા અમેરિકામાં આપણા ગુજરાતીને ચાર ચાર મકાન છે બોલો ત્રણ ત્રણ તો પુરિયાને ભાડે આપ્યા છે એના દેશમાં જઈને યા યા કરીને દર પેલી તારીખે પાળું લઈ લે હા અહીંયા અમેરિકાથી ને ઇંગ્લેન્ડથી થી ને આફ્રિકાથી ને ઘણા હરિભક્તો આવ્યા હા મજા આવે હું વિદેશ જાઉં ને હવે પ્લેનમાં ઇંગ્લિશમાં ફોર્મ ભરવું પડે મને તો હું ચાર ગુજરાતી પહણ્યો છું મને આ મો આ મોબાઈલ એ મારી પાસે સાદો છે કોઈ એસએમએસ મોકલે વાંચતા ન આવડે કાઢતા આવડે તો આ વિદેશ હું જાઉં તો પ્લેનમાં ઇંગ્લિશમાં ફોર્મ ભરવું પડે મને ન આવડે બીજા લોકો ભરી દે તોય હું કોઈ દી મોરો નથી પડ્યો બોલો હું એમ માનું કે આપણે મોટા માણસ છીએ માણસો રાખ્યા છે આવી નાની નાની વાતમાં કીધું આપણે થોડી મગજમારી કરવાની હોય ભૂલ થાય તો લખવાવાળો લખવા વાળો હલવાય પણ મારા પ્રોગ્રામમાં ભણતરની વાત હું કાયમ એટલે કરું છું ભણતર ઉપર ભાર એટલે મૂકું છું કે હું વિદેશ જાઉં છું હું ભણ્યો નથી ભણતરનું મૂલ્ય મને સમજાણું હું વિદેશ જાઉં છું મને જે તકલીફ પડે છે એ આપણા દેશના કોઈ દીકરી દીકરાને ન પડવી જોઈએ ફરજિયાત ભણાવો ભણાવો ને ભણાવો અને એ આપણા આ સંતો પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણ દાસજી સ્વામીએ સંસ્કાર અને શિક્ષણ બેયના સિંચન સંસ્કાર ધામમાં કરી છે અને કરી રહ્યા છે આ ઉત્તમ બાબત છે આપણે નો પરિણાત કાંઈ નહીં દીકરી દીકરાને ભણાવો બાકી કોઈ કારખાનામાં નહીં રાખે